તમે શું કરો છો? બેટા હું વિચારી રહ્યો છું કે લોકડાઉન 14 તારીખે પૂરું થવાનું હતું, પણ હવે લંબાઈ ગયું છે કારણ કે વાયરસ ખૂબ જ વધી ગયો છે. એક રીતે સારું છે કે આપણે ઘરમાં રહેવાનું, કારણ કે આ વાયરસ બહુ ખતરનાક છે એટલે આપણે એની ઝપેટમાં ના આવીએ. પણ બેટા મને એ ચિંતા થાય છે કે આપણા ઘરનું હવે આટલા દિવસ કેમનું પૂરું થશે, એટલે હું વિચારું છું કે આ દિવસો ક્યારે પૂરા થાય અને આપણને બે પૈસા ફરી કમાવાના મળે. પપ્પા ભગવાન બધું સારું કરી દેશે. હા બેટા, એ તો ઉપરવાળાએ વિચાર્યું હશે, સારું કરશે. ખુશી બેટા, બોલો પપ્પા. મને સવારનું માથું દુખે છે, થોડી ચા બનાવજે બેટા. પણ પપ્પા દૂધ નથી. એક કામ કર, અંદર ડબ્બામાં જો કેટલા પૈસા પડ્યા છે. છેલ્લા 50 રૂપિયા પડ્યા છે. એક કામ કર, તું ઉકાળી મસ્ત ચા બનાવી, કારણ કે 50 રૂપિયા તો આપણે બે દિવસ હજી ચલાવવાનું છે, પૈસા એટલા બધા છે નહીં અને લોકડાઉન ચાલે છે. તું મને ચા બનાવ, મને માથું દુખે. બેટા, તારા મમ્મી જેવી ચા તે બનાવી છે. પપ્પા એક વાત કહું? બોલ ને દીકરા. આજે હું ચા બનાવતી હતી ત્યારે મને મમ્મી ની યાદ આવી હતી. બેટા તું જાણે છે હવે તારા મમ્મી આપણી વચ્ચે નહીં રહ્યા, પણ મારે તને ભણાવી અને ગણાવીને મોટી ડોક્ટર બનાવી છે. પપ્પા ભણાવવાથી એક વાત યાદ આવી, હવે મારી સ્કૂલ ખુલવામાં થોડાક દિવસો રહ્યા છે તો મારે સાયકલ અને બેગ લાવવાનું હતું, પણ હવે લોકડાઉનના કારણે પૈસા નથી તો આપણે સાયકલ અને બેગ કેવી રીતે લાવીશું? બેટા તે જે વાત કરી ને એ વાત મારા મનમાં હતી, તમારે દીકરીને આ વર્ષે સાયકલ બેગ અને સ્કૂલના યુનિફોર્મ લઈ આપું, પરંતુ જાણે છે ને કે સવારે આપણે ચા ઉકાળીને પીધી, માત્ર 50 રૂપિયા જ આપણા ઘરે પડ્યા છે અને 50 રૂપિયામાં હજુ મારે બે દિવસ નીકળવાના છે, અને તું જાણે છે ને કે હવે લોકડાઉનનો સમય ચાલુ થઈ ગયો છે, વધારે તો આપણી પાસે કશું નથી. ગુજરાત સરકારે તો આપણને અનાજ આપ્યું છે, પણ શાકભાજી દૂધના પૈસા તો આપણી જોડે નથી બેટા. આપણા જેવા ઘણા બધા કારીગરો મુશ્કેલી બેઠી રહ્યા, તો મને લાગતું નથી કે શેઠ આપણને આ ટાઈમે પૈસાની મદદ કરી બેઠા. તો પણ પપ્પા એકવાર વાત કરી જોઈએ ને. જો બેટા તું કહે છે તો હું આજે વાત કરી જોઉં છું, જોઈએ પછી શેઠ શું કહે છે. સારું, તો એકવાર વાત કરી જોઉં. સારું બેટા. હેલો, નમસ્કાર. નમસ્કાર, ઘરે બધા મજામાં છે ને ભાઈ? સાહેબ અમે બધા મજામાં, તમે બધા મજામાં ને સાહેબ? હવે આ કોરોના મહામારીમાં બહુ ભયંકર બીમારી ચાલે છે અને આ વાયરસ બહુ ખરાબ છે, ચેપી છે તો બહાર બહુ નીકળતા નહીં, અને પ્રશાસનના ધારાધોરણ મુજબ ભઈ વર્જો બધાય. ઠીક છે, કેમ ફોન કરવો પડ્યો? એ સાહેબ એટલા માટે ફોન કરવો પડ્યો તો કે મારી દીકરી એવું કીધું આજે કે પપ્પા આપણા સાહેબ તો દયાળુ છે અને આ લોકડાઉનમાં આપણને થોડી મદદ કરશે, તો સાહેબ મેં એટલા માટે તમને ફોન કર્યો. જો થોડી ઘણી મદદ થાય તો સાહેબ તો સારું છે, તમે ઘણી બધી મદદ તો મને કરી છે. તમારી બધી વાત સાચી ભાઈ, પણ તમે જાણો છો કે લોકડાઉનના કારણે આપણી ફેક્ટરી બંધ છે
અને જૂના મોકલેલા માલના પેમેન્ટો પણ ક્યાંથી આવ્યા નથી, તો તમે એકાદ બે દિવસનો ટાઈમ મને આપો, હું તમારા માટે કંઈક સારું વિચારીશ. સારું સાહેબ, હું તમને બે દિવસ પછી ફરી ફોન કરીશ. એ સાહેબ, નમસ્કાર. નમસ્કાર. અમે નક્કી કર્યું છે કે દરેક કારીગર ને બે મહિના ચાલે તેટલું કરિયાણું ભરી આપીશું, કોઈ પણ નો પગાર નહીં કાપીએ, અને કોઈ પણ કારીગરને છૂટા કરવામાં નહીં આવે, અને જેના પણ બાળકો અભ્યાસ કરે છે તે બધાની સ્કૂલની ચોપડીઓ, નોટો, પેનો બધાની વ્યવસ્થા અમને તરફથી કરી આપીશું. ઠીક છે ને? આપણે તમે અમારા માટે ભગવાન છો, અમને અમે આટલી બધી જોયું ને દર્શક મિત્રો, એક શેઠ પોતાના કારીગરો માટે આગળ આવીને કારીગરોની ચિંતા કરે છે, સરકાર આપણી ચિંતા કરે છે. આપણે આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે જાગૃત રહેવું પડશે. ઘરમાં રહો, સુરક્ષિત રહો. મેરા ભારત મહાન.